નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. બાબર આઝમે પોતાના સાથીને ટીમમાંથી બહાર કરી દીધો. સરફરાજનું કમબેક. મુસ્લિમો વિરુદ્ધ બોલશો તો બોમ્બથી ઉડાવી દઈશું. દેવકી નંદનને દુબઈથી મળી ધમકી. વિદેશથી ભારત આવેલા 4 લોકો કોવિડ પોઝિટિવ. 600થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર ડાયરેક્ટર એક્ટર ચલપતિ રાવનું નિધન. સિંધિયાએ મંત્રી પદુમનસિંહ તોમરને પોતાના હાથોથી પહેરાવ્યા ચંપલ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ એમ્સમાં એડમિટ. ઇન્ડિયન આઇડલના ફાઇનલ પહેલા સ્પર્ધકે લીધો શો છોડવાનો નિર્ણય. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે વાતચીત કરનારાઓની આઈબી કરી રહી છે પૂછપરછ. પ્રેમિકાને મારનાર યુવકના ઘર પર ચાલ્યું બુલડોઝર, આરોપીની પણ ધરપકડ. કેશોદ ખાતે એડિશન ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ દ્વારા નાણાં લઈને પરત ન આપતા ઘાત બેસાડતો આપ્યો ચુકાદો. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની ઈસરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સાક્ષીબેન પંચાલે બનાવેલ ઇકો ફ્રેન્ડલી મટકા ઇન્સિનેટર પ્રોજેક્ટનું રાજ્યકક્ષાએ સિલેક્શન થતાં જિલ્લા તેમજ શાળાનું ગૌરવ વધાર્યું હતું. ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે વોશ પ્લાન્ટ રેતીના ગેરકાયદેસર ખનન કરી સરકારની તિજોરીમાં લાખોનું નુકસાન થતું હોવાની રાહ ઉઠી. વિજાપુર રોટલી ક્લબ ખાતે ખેતીવાડી નિવૃત્ત કર્મચારી મંડળનું સ્નેહમિલન તેમજ ઇનામી વિતરણ કાર્યક્રમ યોજાયો. પંચમહોત્સવનું મુખ્યમંત્રીના હસ્તે ઈ ઓપનિંગ કરાયું. પંચમહોત્સવનો ભવ્ય થયો પ્રારંભ. દેશ વિદેશમાં વખણાતો ઈડળિયો ગઢ આજે એ અસામાજિક તત્વોથી ઘેરાઈ ચૂક્યો છે, ત્યારે રજાના દિવસોમાં આવતા પર્યટકો પોતે અસુરક્ષિત હોવાનો અહેસાસ કરી ચૂક્યા છે. ત્યારે ઈડળગઢ પર અને તરેટી પાસે પોલીસ પોઈન્ટ મૂકવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે. માગરોળ ખાતે ખાડાયાતા વણિક સમાજની મીટિંગ મળી. નવા ટ્રસ્ટીઓની કરાઈ નિમણૂક. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.